ચલો આપણે ચેપ્ટર સિક્સ ચેપ્ટર સેવન અને ચેપ્ટર એટ રિયાએ જે આખી સફર કરી હતી એને જર્ની જે કરી હતી તે આપણે ત્રણ ચેપ્ટરનું કમ્બાઈન એકવાર રિવાઇઝ કરી લેશું તો ચાલો આપણે જોઈએ કે ફર્સ્ટ રિયાએ શું કરેલું હતું તમને ખબર જ છે બધાને કે રિયા શું લગતી હતી ડાયરી લગતી હતી કોના માટે લગતી હતી જિયા માટે યાદ છે ને બધાને તો રિયાની ટ્રેન કયા સ્ટેશન પરથી ઉપડી હતી તેની ભુજથી અને તેના ટ્રેનનું નામ શું હતું કચ્છ એક્સપ્રેસ હતું બધાને તમને યાદ છે તો રિયા ટ્રેનમાં બેસે છે અને પછી થોડીક વાર રહીને સ્ટેશન આવે છે કયું સ્ટેશન આવે છે સામાખ્યારી સ્ટેશન આવે છે અને એ સામાખ્યાળી સ્ટેશનની બાજુમાં શું લખેલું હોય છે ખબર છે તમને જંક્શન તો મને કોઈ કહેશો કે જંક્શન કેમ લખાય છે આપણે શીખી ગયા છે હા બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેને આપણે જંક્શન કહેવાય છે સરસ પછી તેને આગળ જતાં જતાં તે પૂનમના મૂનમાં એના લાઇટમાં તેને વ્હાઇટ કલરનું ડેઝર્ટ જોયું હતું ડેઝર્ટ એટલે તમને ખબર છે ને રન તે તેને જોયું હતું તો તમને ખબર છે કે કચ્છનું સ્મોલ ડેઝર્ટ કયું છે કોને કહેવાય છે આ જે વ્હાઈટ કલરનું જે ડેઝર્ટ છે એ કચ્છનું સ્મોલ ડેઝર્ટ તરીકે ઓળખાય છે પછી તેને તેને શું કહો તો આપણે શીખી ગયા હતા કે કચ્છમાં સૌથી વધારે સોલ્ટ સોલ્ટ એટલે મીઠું પકવામાં પકાવવામાં આવે છે તો તમને ખબર છે કે મીઠું કોણ સોલ્ટ કોણ પકાવે છે કોણ પકવે છે યસ અગરિયો અગરિયો સોલ્ટ પકવે છે તો તે શું કરે છે કેવી રીતના પકવે છે કે સિંહના કિનારે એટલે દરિયાના કિનારે શું બનાવે છે તેઓ પારા બનાવે છે આપણે જોયેલું હતું ને પારા બનાવીને તેમાં એ જે દરિયાનું જે પાણી હોય તે ભરીને તેમાં તે સોલ્ટ પકવે છે તે પણ આપણે જોઈ ગયા હતા રિયા પછી તે મૂન મૂનના લાઇટમાં બ્રિજ જોયો હતો જે કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે તમે મને કહેશો કે કયો બ્રિજ છે કે જે કચ્છનું પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે કોણ કહેશે હા કયો કયો બ્રિજ સુરજબારી બ્રિજ તમને તો બધું જ યાદ છે સરસ પછી રાતના ઇલેવન ક્લોક થાય છે બધા જેટલા પણ ડબ્બામાં હોય છે તે બધા સૂઈ જાય છે પણ રિયાને ઊંઘ આવતી નથી પણ રિયાની સાથે બીજા પણ ફેમિલી હોય છે તેમાં તે એક ગર્લ હતી તેનું નામ શું હતું ફિયોના હતી તો ફિયોના સ્ટોરી બુક રીડ કરતી હતી અને તેની સાથે જ રિયા પણ સ્ટોરી બુક રીડ કરતી હતી પછી થોડીક વાર રહીને અમદાવાદ સ્ટેશન આવ્યું જેવું અમદાવાદ સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ત્યારે તો વેન્ડર એટલે ફેરિયાઓ ફેરિયાઓનો સાઉન્ડ સંભળાવવા માંડ્યો રિયાને કે ચાય ગરમ ચાય ગરમ ઠંડા પાણીની બોટલ વડાપાંવ વડાપાં કેરા લઈ લો ચીકુ લઈ લો સફરજન લઈ લો તમે પણ ગયા હશો તો તમને તમે પણ આવો સાઉન્ડ સાંભળો હશે ને તો રિયાને પણ આવો સાઉન્ડ સંભળાયો તો રિયા તો ઉઠી ગઈ અને આ સાઉન્ડ તો જાણે વાતાવરણમાં તો ઘોંઘાટ વાળું થઈ ગયું હતું અને પછી રિયાએ તેને શું જોયું ખબર છે અમદાવાદના સ્ટેશન પર રેડ કલરના કપડાવાળા માણસો આમથી આમ આમથી આમ દોડ્યા કરતા હતા તો તે કોણ હતું હા કુલી હતા તમને ખબર છે ને કે કુલી શું કરે છે તે સામાન હેવી જે સામાન હોય છે તે ઉચકવાનું કામ કરે છે કે ઘણા લોકોથી સામાન ઉચકાતો ન હોય તો તે કુલીને પૈસા આપીને તે સામાનને બાર સુધી ઓટો સુધી લઈ જાય છે તો રિયાએ તો કુલી પણ જોયા હતા અને પછી થોડાક આગળ સ્ટેશન પર તેની જે ફ્રેન્ડ જે બનેલી હતી ટ્રેનમાં ફિયોના તે કયા સ્ટેશન પર ઉતરી ગઈ હતી નડિયાદના સ્ટેશન પર ઉતરી ગઈ હતી પછી તો જેવું વલસાડ ગયું તેવું તો રિયાનું મામાનું ઘર આવ્યું રિયાનું મામાનું ઘર ક્યાં હતું વાપી તો રિયા તો તેના મામાને ઘરે પહોંચી ગઈ પછી રિયા તેના મામાના ઘરથી ક્યાં જાય છે ડમનના જમ્પોર બીચ પર આપણે જોયું ને જમ્પોર બીચ પર શું જોવા લાયક હતું હોર્સ રાઈડિંગ હતું પેરાશૂટ કરાતું હતું હ ને તે આપણે જોયું પછી રિયા પણ તે જમ્પોર બીચ પર જાય છે તેને શું જોયું કે સી દરિયાના કિનારે સેન્ડમાં ત્યાં ઘણા બધા ચિલ્ડ્રન્સો રમતા હતા પછી રિયા અને તેના મામાના છોકરાઓ તેઓ પણ તે માં સેનની અંદર શું કરતા હતા તેઓએ હાઉસ બનાવ્યું ટેમ્પલ બનાવ્યું રિયાને તો ખૂબ જ મજા આવી ગઈ હતી પછી રિયાએ પણ હોર્સ રાઇડિંગ કર્યું કેમલ રાઇડિંગ કર્યું પછી તો તે બોટમાં પણ બેસી હતી રિયાને તો બોટમાં ડર લાગતી હતી લાગતી હતી ને પણ પછી એને તેને ખૂબ જ મજા આવી અને તેને બોટમાં પણ મુસાફરી કરી પછી ધીરે ધીરે સાંજ પડી પછી રિયા અને રિયાનું ફેમિલી મામાને ઘરે પહોંચી ગયા અને રિયાની આટલી સરસ લોંગ જર્ની ખૂબ જ રસપ્રદ અને યાદગાર બની તમને પણ મજા આવીને રિયાની ડાયરી સાંભળવાની ને તો જ્યારે તમે પણ કશે પણ ફરવા જાઓ તો તમારે પણ શું કરવાનું છે આવી રીતના ડાયરી લેવાની અને તમે લોકો કયા કયા સ્ટેશનથી બેઠા તમે શું ખાધું ત્યાં કેટલા વાગે પહોંચ્યા ત્યાં તમે શું જોયું શું શું જોવાલાયક જેવું છે કઈ હોટલ પર ઉતરા આ બધી માહિતી તમારે લખવાની તો જ્યારે આપણે જ્યારે ત્યારે આપણે પાછા રિટર્ન આવીએ અને થોડા દિવસ થોડા ટાઈમ પછી આપણે ડાયરીને ખોલીને જોઈએ તો આપણને ખૂબ જ આનંદ થાય છે અને આપણને એકદમ આપણો જર્ની એકદમ યાદગાર બની જાય છે તો તમારે પણ આવી રીતે કરવાનું છે ત્યાર પછી આપણે શું જોયું બસ ટ્રેન અને ફેનની ટિકિટ વિશે ચર્ચા કરી કરીને અને આપણે ટ્રેનનું સમયપત્રક પણ આપણને સરસ રીતે જોતા આવડી ગયું બધાને આવડી ગયું ને તમે તો હવે ખૂબ જ હોશિયાર બની ગયા છો હવે તો તમને તમે હવે એકલા પણ જઈ શકશો જઈ શકશો ને ટ્રેનમાં કે ટ્રેનમાં તો શું જોવાની ટિકિટ જોવાની ટ્રેન નંબર જોવાનો કયા કે ડબ્બો ક્યાં આવે છે કયા પ્લેટફોર્મ પર આવે છે તે જોવાનું આ બધું તો આપણે શીખી ગયા એટલે તમે પણ જશો ને હવે હવે તમને ડર લાગશે નહીં ઓકે બાય બાય